કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો હું વિજય વિકાતરિયા. આજે આપણે જે લાસ્ટમાં આપણે હ્યુમન રોબોટ્સ છે સ્ટાન્ડર્ડ ટેસ્ટનો જે લેસન છે યુનિટ બીજું છે એનો આપણે ત્રીજો ચેપ્ટર છે સોરી ત્રીજો ભાગ પૂરો કર્યો. આજે આપણે ચોથા ભાગ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે લાસ્ટમાં આપણે શું જોયું કે જે રામસિંહ છે એને પોલીસ દ્વારા પકડી લેવામાં આવે છે અને પોલીસ છે એને પકડી લે છે અને એના જે નેક એટલે કે ગળા ઉપર જે લાયસન્સ નંબર હોય છે એ નોટ કરી લે છે અને એ લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને એના માલિક સુધી પહોંચે છે. તો એના માલિક કોણ હોય છે? પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને પણ એના ઘરેથી પકડી લેવામાં આવે છે. પછી શું થાય છે? પ્રેમ ચોપરાને પકડી લેવામાં આવે છે પછી એને જેલમાં નાખવામાં આવે છે. પણ પ્રેમ ચોપરા છે પોતાની ઉપર લગાડેલા બધા ચાર્જ છે એટલે કે આરોપને નકારી દે છે અને ઈ બેલ ઉપર છૂટી પણ જાય છે જ્યાં સુધી કોર્ટમાં એનો કેસ ન ચાલે ત્યાં સુધી. અને કોર્ટમાં છે ઈ પ્રેમ ચોપરા છે એવી દલીલ દે છે કે જે મારો રોબોટ છે રામસિંહ 070 એના પ્રેમ એના જે પ્રોગ્રામ હોય કોઈ પણ એક ઇલેક્ટ્રિક વસ્તુ હોય તેને પ્રોગ્રામ કરેલી હોય છે કે એને શું શું કામ કરવા. એમ કહે છે કે એમને એવું લાગે છે કે એનો જે પ્રોગ્રામ છે એની સાથે કોઈ કે ટેમ્પર એટલે કે છેડા કર્યા છે જેની લીધે આ બધી પ્રોબ્લેમ થઈ છે. એમ કહે છે કે જ્યારે આ બધી ચોરી થઈ ત્યારે તો હું ઘરે જ હતો એટલે કે મને તો આમાં કઈ ખબર જ નથી અને મારો આમાં કઈ વાત નથી. આવી રીતે કઈને એ છૂટી જાય છે. ચાલો તો પેજ નંબર 17 ઉપર આપણે આગળ વધીએ. જો લાસ્ટમાં આપણે જોયું શું કે Someone else seems to have tampered with Ram Singh 070 program. કોઈ બીજાએ Ram Singh 070 ના પ્રોગ્રામ સાથે છેડા કરી આવ્યો છે. તો પોલીસ found me at home. પોલીસે તો મને ઘરે પકડ્યો. He argued. એને દલીલ કરી. Argue એટલે દલીલ કરી. કોણે? તો કે પ્રેમ ચોપરા. Counsel Goel cleared his throat and reached closer to the judge. કાઉન્સેલ એટલે શું થશે? કાઉન્સેલ એટલે થશે વકીલ. ગોયલ નામનો એક વકીલ હતો. ક્લિયર હર થ્રોટ એટલે થ્રોટ એટલે ગળું. ક્લિયર એટલે સાફ કરવું. એને પોતાનું ગળું સાફ કર્યું. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ અને જજની ક્લોઝર એટલે કે નજીક ગયો. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સક્લેમેશન શું કેવું? કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, સાંભળીને ધ્યાનમાં લેવું. એને એમ કીધું કે આપણે જે પ્રેમ ચોપરાનું એક્સપ્લેનેશન એટલે સમજાવ્યું. પ્રેમ સમજાવ્યું એટલે પ્રેમ ચોપરાએ જે પણ કીધું એને આપણે ધ્યાનમાં લઈએ. એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને કેટલાક થોડા પાછળના દિવસોમાં જે પણ ઘટના બની છે હેપન એટલે બન્યું એને પણ જો આપણે ધ્યાનમાં લઈએ. When so many jewelers and curio dealers have been affected, when so many ઘણા બધા jewelers એટલે શું થાય? સોનીઓ. And curio dealers એટલે શું થાય? curio એટલે પ્રાચીન વસ્તુ રાખનારા વ્યક્તિઓ. dealers have been affected એટલે અસર થવી એટલે એની વસ્તુઓ ચોરાણી છે. It seems important to know the working of Ram Singh robot. જે રામ સિંહ નામનો રોબોટ છે એ કઈ રીતે કામ કરે છે એ સમજવું જરૂરી છે. I request Ram Singh robot to be called in the court. એમ કહે છે કે હું એવી રિક્વેસ્ટ કરું છું કે રામ સિંહ રોબોટ છે એને કોર્ટમાં હાજર કરવામાં આવે. શું થયું? ભાઈ પ્રેમ ચોપરા છે એને પકડવામાં આવ્યો. પ્રેમ ચોપરા એવી દલીલ કરી કે ભાઈ મારા રોબોટ છે એના પ્રોગ્રામ સાથે કોઈ ચેડા કર્યા એની લીધે મારા રોબોટ એ વસ્તુ જોઈ હું તો ઘરે હતો. અને આ દલીલ સાંભળીને જે આ વકીલ હોય છે ગોયલ એ જજ પાસે જાય છે અને જજને એમ કહે છે કે ભાઈ જો આપણે પ્રેમ ચોપરા છે એની દલીલ સાંભળી અને આ દલીલ સાંભળવા પછી એવું લાગે છે કે આપણે જે આ રોબોટ છે રામસિંહ એને કઈ રીતે કામ કરે છે સમજવું જરૂરી છે એટલે એને આપણે કોર્ટમાં બોલાવવો જોઈએ. રોબોટ ગોઝ ટુ કોર્ટ વધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ પેપર.
બીજા દિવસના જે ન્યૂઝપેપર હોય એની અંદરની હેડલાઇન શું બની? તો કે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, કે હવે રોબોટ છે એ કોર્ટમાં જશે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. બીજા દિવસે જે આખી કોર્ટ હોય છે વોઝ ઓવરક્રાઉડેડ, વોઝ ઓવરક્રાઉડેડ એટલે વધારે જ ભરાઈ જાય છે વિથ પીપલ, લોકો સાથે. કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, કીન એટલે કે ઉત્સુકતાપૂર્વક, વોચ એટલે જોવા, કોને? રોબોટને. ક્યાં? ઇન ધ વિટનેસ બોક્સ, સાક્ષીનું જે બોક્સ હોય, સાક્ષી એટલે કે જે જેને કોર્ટમાં સમન પાઠવવામાં આવે, બોલાવવામાં આવે, ઈ વિટનેસ બોક્સની અંદર આ ઊભી રહીને જવાબ દે. તમે બધા મૂવીઝની અંદર તે બધી વસ્તુ જોઈ જશે કે ભાઈ કોર્ટ હોય એની અંદર વિટનેસ બોક્સ હોય છે જેની અંદર ઊભા રાખવામાં આવે છે સાક્ષીને. કાઉન્સિલર ગોયલ વોઝ ટિકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. જે આ વકીલ હોય છે ગોયલ, એ શું કરતા હોય છે? તો કે છેલ્લે ક્ષણ સુધી પોતાની જે કોઈ પણ ફાઇલ કે બુક હોય છે એની અંદર બધા જે એને નોટ કરેલા હોય છે બધા પોઈન્ટ્સ એ બધા ટિક કરતા હોય છે. હી અપીયર કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપરા. હી અપીયર, દેખાવ, એ કેવા દેખાય છે? કોન્ફિડન્ટ, એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે. અને ક્રિસ્પ એટલે તમારે કેવું એવું લખવું છે કે એકદમ ચોક્કસ દેખાય છે, એને ખબર છે કે ભાઈ એને કઈ કઈ દલીલ કરવાની છે, ક્યાં ક્યાં ક્યારે ક્યારે કઈ દલીલ કરવાની છે, શું પ્રશ્ન પૂછવાના છે, એટલે એકદમ ચોક્કસ દેખાય છે. બટ સો વોઝ પ્રેમ ચોપરા, તો પ્રેમ ચોપરા પણ એવ જ કોન્ફિડન્ટ છે. કારણ કે પ્રેમ ચોપરાને તો ખબર જ છે એનો જે સર્વન્ટ છે રોબોટ, એ કોઈ બી એની આજ્ઞાને મતલબ ડિસઓબે કરશે નહીં. કારણ કે આપણે આગળ ભણી ગયા એ તેનો પહેલો જ પ્રિન્સિપલ હતો, નેવર ગુડ હિઝ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. શું કહે છે? આ મશીન માણસ છે એટલે રોબોટ છે, એ બીટ્રે, બીટ્રે એટલે શું થાય? દગો દેવો. હિઝ માસ્ટર, એને કીધું કે એના માસ્ટરને કદી પણ આ રોબોટ છે એ દગો દેશે નહીં. ધ પ્રોસીડિંગ બિગેન એન્ડ રામસિંગ્સ અપીયર્ડ ઇન ધ વિટનેસ. પ્રોસીડિંગ શરૂ થાય છે, પ્રોસીડિંગ એટલે શું? હવે આ બધી કાર્યવાહી શરૂ થાય છે. બિગિન એટલે શરૂ થવું, પ્રોસીડિંગ એટલે કાર્યવાહી. એન્ડ રામસિંગ 070 અપીયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અપીયર એટલે દેખાવ, મેં તમને કીધું એ પ્રમાણે રામસિંગ 070 છે એ વિટનેસ બોક્સ ની અંદર આવે છે. યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગિન, એમ કહે છે કે યોર ઓનર, એમ કરીને કાઉન્સિલ જે ગોયલ છે એ શરૂ કરે છે. I am told by super robots that the memory tag designed in this type of robots contain information of the previous week. શું કહે છે? I am told by super robots, મને આ super robots જેથી રામસિંગ રોબોટ ખરીદવામાં આવ્યો તો એ લોકોએ એમ કીધું છે that the memory tag designed ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ, એમ કહે છે કે આવા રીતના રોબોટની અંદર જે એની યાદ શક્તિની ટેપ છે એ એવી રીતે બનાવી હોય છે, ડિઝાઇન કરવી એટલે બનાવી હોય છે, કન્ટેનિંગ ઇન્ફોર્મેશન, કન્ટેન એટલે સાચવી રાખવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ફોર ધ પ્રીવિયસ વીક, જે ગયું અઠવાડિયું છે એની આખી એ માહિતી સાચવી રાખવી. But the case started a fortnight after the incident. પણ શું થાય છે? એમ થાય છે કે the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge says. પણ જજ શું કહે છે? But the case started a fortnight. શું છે? But the case started. પણ પરંતુ કેસ છે એ શરૂ થયો હતો ક્યારે? સુપર રોબર્ટ પ્લાઝા વાળા શું કીધું હતું કે ભાઈ જે ગયા અઠવાડિયાની માહિતી એની અંદર રહી છે, પણ એમ કહે છે ભાઈ આને શરૂ થયા જ કોર્ટમાં કેસ શરૂ થયા 15 દિવસ થઈ ગયા છે, તો એ માહિતી ઘૂસાઈ ગઈ હશે એવું જજે દલીલ કરી. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. ત્યારે જે આ વકીલ ગોયલ છે
ઈ એકદમ સોફ્ટલી ધીરેથી હસે છે, સ્માઈલ કરે છે અને પ્રેમ ચોપરા સામે જુએ છે. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન સિન્સ એવર સિન્સ. એમ કહે છે કે જ્યારથી ઈ ઘટના ઘટી અને પ્રેમ ચોપરા સોરી રામસિંહને પકડવામાં આવ્યો ત્યારથી જે રામસિંહ રોબોટ છે એને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે, એટલે કે એને બંધ કરી દેવામાં આવ્યો છે. ક્યારથી જાતિને પકડવામાં આવ્યું, એટલે એમ કહે છે કે એનો મતલબ કે નવી માહિતી અંતર આવી જ નથી, એટલે જે જૂની માહિતી છે એ એમની એમ છે, એને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પ્રેમ ચોપરા ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો જે ફેસ એટલે કે જે મુખ હોય છે એ થોડું ફેલ એટલે કે નમી જાય છે, થોડો નિરાશ થઈ જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પરંતુ તેને પૂરો આત્મવિશ્વાસ છે. રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંહ 070 છે એ એનો જે માસ્ટર છે પ્રેમ ચોપરા એને ઓબે એટલે કે અનુસરશે. ધ સિક્રેટ વેલ સીલ, જે સિક્રેટ છે એ હંમેશા સીલ એટલે કે ગુપ્ત જ રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, જજ એમ કહે છે કે તમે હવે આગળ વધી શકો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબર્ટ. હવે જે આ વકીલ ગોયલ છે એ રામસિંહ રોબર્ટ તરફ વળે છે. હુ ઇઝ યોર માસ્ટર હી આસ્ક બ્રીફલી, એ ધીરેથી પૂછે છે. બ્રીફલી એટલે ટૂંકમાં ધીરેથી. હુ ઇઝ યોર માસ્ટર, તમારા માલિક કોણ છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ, એક ધીમી બ્લુ લાઇટ છે એ ચમકે છે. ફ્લેશ એટલે ચમકવું. આફ્ટર અ મોમેન્ટરી વીરિંગ સાઉન્ડ, થોડો મોમેન્ટરી એટલે ક્ષણિક, વીરિંગ એટલે ઘસઘસાટ સાઉન્ડ આવે છે ઘરવી રીતનો. ધ રોબોટ સ્ક્વિક ઇન હિઝ મેટાલિક ટોન. ધ રોબોટ સ્ક્વિક, સ્ક્વિક એટલે કર્કશ અવાજે બોલવું. ઇન હિઝ મેટાલિક ટોન, એના મેટાલિક અવાજમાં બોલે છે. મિસ્ટર પ્રેમ ચોપરા એમ કહે છે કે મિસ્ટર પ્રેમ ચોપરા. અહીંયા તમારે કઈ રીતે સમજવાનું છે, ભાઈ તમે કેટલાક મૂવી જોયેલા હોય જેની અંદર રોબોટ્સ હોય, તો જો એનો સાઉન્ડ છે એ હ્યુમન સાઉન્ડ જેવાનો હોય એટલે કે વ્યક્તિ જેવાનો હોય, એનો અવાજ છે મેટાલિક આવતો હોય, તો અહીંયા તમારે રીતે સમજવાનું છે કે ભાઈ એ એનો બોલે છે તો એનો સાઉન્ડ અવાજ કેવો છે, એ મેટાલિક છે. વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપરા, એમ કહે છે કે તે પ્રેમ ચોપરા માટે શું શું કર્યું હતું. Oppose a word then a metallic answer. થોડો પોઝ એટલે કે થોડી વાર માટે ક્ષણિક માટે રોબોટ ઉભો રહ્યો, a word થોડો ઘસઘસાટ થયો, then a metallic answer પછી એક મેટાલિક જવાબ આવ્યો. Cleaning, mowing the lawn, એમ કહે છે કે ક્લિનિંગ એમ કહે છે હું સફાઈ કરું છું. Mowing the lawn, લોન છે ગાર્ડનની જે લોન હોય છે લીલા કલરની ઘાસ એ કાપું છું. Washing, કપડાં ધોઉં છું. ડુઈંગ ડિશિસ, ડિશિસ છે થાળીઓ સાફ કરું છું, ધોઉં છું. શોપિંગ અને ખરીદી કરું છું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 ડેઝ. કાઉન્સિલ ગોઈંગ ઇન્ટરપ્ટ, કાઉન્સિલ ગોઈંગ ઇન્ટરપ્ટ એટલે કે એને ખલેલ પહોંચાડ એટલે અટકાવતા એમ કહે છે રોબોટને. રિકોલ એટલે કે યાદ કર. ઇન ડિટેલ, તું ડિટેલમાં યાદ કર યોર એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 ડેઝ. એમ કહે છે કે તું છેલ્લા 6 દિવસની તારી જે પણ એક્ટિવિટીઝ છે એ તું થોડી ડિટેલમાં યાદ કર. કોણ કહે છે, તો કે આ કાઉન્સેલર ગોયલ હોય છે એ રોબર્ટ રામસિંહને કહે છે. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનસલી. જે મેમરી ટેપ છે એટલે કે રોબોટની જે યાદશક્તિની ટેપ છે એ વેન્ટ ઓન મેકેનિકલી, એ મેકેનિકલી એટલે કે યાંત્રિક રીતે પાછળ જાય છે. એન્ડ મોનોટોનસલી, મોનોટોનસલી એટલે શું થાય છે, કંટાળાજનક રીતે ધીરે ધીરે ખૂબ જ ધીરે અવાજમાં એ એક બધી વસ્તુ છે એ બોલે છે. કઈ રીતે, હવે રોબોટ એમ કહે છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ કહે છે કે મેં કારનો બૂટ છે, બૂટ એટલે ડીકી છે એ ખોલી. Empty the grocery, empty એટલે ખાલી કરવું, grocery એટલે કરિયાણું, કે જે મેં કરિયાણું છે એ ખાલી કર્યું. Shut the boot, પાછું જે કારની ડીકી છે એ બંધ કરી. Turn, ફર્યો. Moved 30 step, ફરીને પાછો 30 ડગલા ચાલ્યો. Stopped, ઊભો રહ્યો.
curios shop on the left, ડાબી બાજુ એક કિંમતી વસ્તુઓની દુકાન આવી. Instruction signal, એક સૂચનાનું સિગ્નલ આવે છે. Blank, move left, પછી થોડી વાર માટે blank થઈ જાય છે. એક સૂચનાનું સિગ્નલ આવે છે કે ભાઈ એને સૂચના મળી, પછી થોડી વાર માટે માહિતી blank થઈ જાય છે. Move left, turn 20 step, પાછો એમ આવે છે કે પાછો હું 20 પગલા આગળ ચાલ્યો. At this point, council commanded. At this point, આ સમયે council commanded. જે વકીલ છે એને ઓર્ડર આપે છે, કમાન્ડ કરે છે. Stop, ઊભો રહે. Reverse and play. Reverse એટલે પાછો જ. Play અને પાછો બોલ. Again, there was an obvious pause. પાછો. There was ત્યાં એક obvious એટલે દેખીતી રીતે ચોખ્ખો pause એટલે કે ઊભો રહેવાનું ક્ષણ હતું. After the instruction signal મળ્યા પછી એક blank આવી જતું હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણે પાઠ છે અહીંયા સુધી આપણે રાખશું. ઓકે, હવેના નેક્સ્ટ લેક્ચર ની અંદર પાછા આપણે આગળ વધશું. ઓકે, બધા સ્પેલિંગ થી સરખી રીતે નોટ ડાઉન કરજો અને પાકા કરજો, અને પછી વિડિયો જોશો તમને ઈઝીલી સમજાઈ જશે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. ટિલ ધેન બાય, ટેક કેર, કીપ સ્માઈલિંગ એન્ડ કીપ લર્નિંગ.